ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધથી ગુજરાતીઓ ચિંતિત છે. રાજકોટની ગેડિયા પરિવારની દીકરી ઇઝરાયેલમાં ફસાઈ. સોનલ ગેડિયા 8 વર્ષથી ઇઝરાયેલમાં નોકરી કરે છે. યુદ્ધની સ્થિતિથી ગેડિયા પરિવારમાં ચિંતાનો માહોલ છે. પરિવારજનોને દીકરીની ચિંતા છે. ગેડિયા પરિવારને ભારત સરકાર પર વિશ્વાસ હોવાની વાત પણ તેમણે કરી છે. મને ડર લાગ્યો તો થોડુંક સાંભળ્યું એટલે, પણ પછી મને એને મેં ફોન કર્યો તો એને કીધું અમારા એરિયામાં કોઈ એવી ચિંતા જેવું છે નહીં માહોલ, અને તમે ટેન્શન લેતા નહીં અને પરમાત્માની યાદમાં રહેજો, બધું સરસ જ છે. અહીંયા જે છે એ બહુ દૂર છે અને અમે બહાર નીકળતા નથી. અમારી સરકારે અમને આદેશ આપી દીધો બહાર નહીં જવાનું, એટલે અમે બહાર નથી નીકળતા. તો મેં એને કીધું તું વિડિયા વિડિયા બનાવ કે બહાર જતી, મને ટેન્શન આવે તો કે ના મામી એવું કંઈ પણ નથી કરતી ને અહીં સારું છે અમારે, એટલે મને થોડુંક એવું લાગતું હતું. પણ પછી મેં યુટ્યુબમાં જોયું ને તો મોદી સરકારનો આદેશ છે કે ઇઝરાયલની સાથે અમે સહી, એટલે મને એવું લાગ્યું કે આપણી સરકારને ખબર છે કે આપણું બાળક ન્યા છે, તો પછી મને ટેન્શન નથી. હવે ડર તો લાગે પણ ઓમ સરકારે સહયોગ દીધો આપણને કે અમે છીએ એમ નથી, આમ ડર ઓછો થઈ ગયો. તમારે તમારી બેન સાથે કઈ વાત થઈ હતી? હા થાય, વિડીયો મોકલે. હું અત્યારે તો ત્યાં સારું છે, ઓછું છે અત્યારે. હવારે વિડીયો મોકલ્યો હતો કે હવે તોફાન બહુ નથી, ઓછું થઈ ગયું છે. બેન પેલા ડર લાગતો હતો પણ જયારે વિડીયો કોલમાં વાત થઈ પછી ડર ઓછો, પછી ડર નથી લાગતો. એમ કે અમારા એરિયામાં નથી વધારે, બીજા એરિયામાં હોય એટલે ખાલી અવાજ નો મિસર નો અવાજ ને એ બધું એટલે આવતું હોય એમ.